नमस्कार मित्रों, हवे पछीनो आपणो टॉपिक छे जेन्डर। एक्स ई एन डी आर नहीं, एक्स जेन्डर नहीं, पण आपणो जेन्डर। जेन्डर मतलब लिंग। मोटा भागे बधी ज भाषा में त्रण प्रकारनी लिंग एटले के त्रण प्रकारनी जाति जोवा मळे छे। नर जाति, नारी जाति अने नान्यतर जाति, जेने आपणे स्त्रीलिंग, पुल्लिंग अने नपुंसक लिंग एवं कही छे। पण अंग्रेजी में विशिष्टता ए छे के अंग्रेजी में चार जाति जोवा मळे छे। मस्क्युलाइन एटले के नर, एटले के अहींया लायन लख्यू छे ए मस्क्युलाइन जेन्डर छे। बीजू छे ए फेमिनाइन एटले के नारी, एटले के लायनेस, सिंहण। त्रीजू न्यूटर जेन्डर छे, नपुंसक एटले के नान्यतर, लाइफलेस, अबुक। चौथू कॉमन जेन्डर अंग्रेजी में है, सामान्य जाति। अने सामान्य जाति घणीवार आपणने परेशानी में मूके छे। हूँ घणीवार मारा विद्यार्थीओने कोयडो पूछतो होउं छुं के जजना एकना एक दीकरानो बाप पोलीस छे तो आवुं कई रीते। अने तमने जाणीने आश्चर्य थशे, अहींया मारे सोशल मीडियाना माध्यमथी आवो जवाब आपवो के केम, पण मोटा भागना विद्यार्थीओ एम कहे छे, सांभळजो मारो कोयडो, जजना एकना एक दीकरानो बाप पोलीस छे आवुं केम हूँ पूछूँ? तो छोकराओ एवो जवाब आपे छे कि एमने बे बाप छे, એટલે કે એક પોલીસ છે અને બીજો જજ છે। અથવા કેટલાક એવો જવાબ આપે છે કે સવારમાં પોલીસની નોકરી કરે છે અને સાંજે જજ બનીને જાય છે। પણ જજ માં હોઈ શકે એ કોઈને ખ્યાલ આવતો નથી। આને જેન્ડર બાયસ પણ કહી શકાય। એ ઉપરાંત એક કોમન નાઉન છે, જજ પુરુષ હોય તો પણ જજ કહેવાય અને સ્ત્રી હોય તો પણ જજ કહેવાય। તો અંગ્રેજીમાં આ એક વિશિષ્ટ પ્રકાર છે, સામાન્ય નામ। ફ્રેન્ડ કહીએ એટલે છોકરો થાય કે છોકરી થાય, તો એ બંનેમાંથી ગમે તે હોઈ શકે। તો આવું જ એક નાઉન છે અ બેબી। બેબી છોકરા અને છોકરી બંને માટે વપરાય છે। તો ટૂંકમાં ઘણા બધા આવા નામ છે, એની ચર્ચા આપણે કરશું। પણ આ જે મેલ છે તે, આ ફિમેલ છે તે મસ્ક્યુલાઇન, મસ્ક્યુલર એ પુરુષ માટે વપરાતો શબ્દ છે, જેના બાવડા મજબૂત છે। એના ઉપરથી કંઈ ફિલ્મમાં મસ્ક્યુલર એવું ગીત પણ આવેલું। ફેમિનાઇન એટલે નારી, અને એના ઉપરથી જ ફેમિના, મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ, ફેમિના નામનું એક સુંદર મજાનું મેગેઝિન બહેનો માટે આવે છે। ન્યુટર એટલે જે તટસ્થ છે, ન્યુટ્રોન અને ન્યુટ્રલ આ બે શબ્દો આ શબ્દ પરથી જ આવ્યા છે। ન્યુટ્રોન એટલે જે કોઈ વિદ્યુત ભાર ધરાવતા નથી, નહીં ઋણ કે નહીં ધન। ન્યુટ્રલ એટલે પણ કાંટો જ્યારે તટસ્થ હોય ત્યારે આપણે ન્યુટ્રલ કહીએ છીએ। એમ કોમન જેન્ડર, તો કોમન જેન્ડર એટલે સામાન્ય જાતિ। હવે આ ખાસ મિત્રો યાદ રાખો, આના માટે અંગ્રેજીમાં પ્રોનાઉન છે વપરાશે હી, આના માટે વપરાશે શી, આના માટે ઇટ, આના માટે શું। તો આજનું પહેલું હોમવર્ક એ છે કે ફ્રેન્ડ માટે કયું છે પ્રોનાઉન વાપરવું, મસ્ક્યુલાઇન માટે હી, ફેમિનાઇન માટે શી, લાઇફલેસ છે એના માટે ઇટ, પણ આ તો છોકરો હોઈ શકે અને છોકરી હોઈ શકે, તો આના માટે શું વાપરવું। દાખલા તરીકે હું એક ખાલી જગ્યા તમને પૂછું કે ધેર ઇઝ અ બોય, અહીંયા લખું છું ધેર ઇઝ અ ફ્રેન્ડ, અથવા ધેર ઇઝ માય ફ્રેન્ડ, ખાલી જગ્યા ઇઝ વેરી નાઇસ, શું મૂકવું? હી, શી, ઇટ, ત્રણમાંથી શું મૂકવું? ધેર ઇઝ માય ફ્રેન્ડ, ત્યાં મારો મિત્ર છે, અથવા ત્યાં મારી સખી છે। અહીં આમ ફ્રેન્ડથી તો કંઈ સ્પષ્ટ થતું નથી કે છોકરો છે કે છોકરી છે, તો શું મૂકવું? ધેર ઇઝ માય ફ્રેન્ડ, ખાલી જગ્યા ઇઝ વેરી નાઇસ, બીજા વાક્યમાં એની જ વાત છે, તો શું મૂકવું? એટલે મતલબ બેયનો જવાબ એક જ છે, કોમન જેન્ડર માટે કયું સર્વનામ વાપરવું અને આ ખાલી જગ્યામાં હું આવશે, બેયનો જવાબ એક જ છે। પણ છતાં ધેર ઇઝ માય ફ્રેન્ડ, ખાલી જગ્યા ઇઝ વેરી નાઇસ, તો એમાં ખાલી જગ્યામાં શું લખશું એવો હું અહીંયા પ્રશ્ન કરું છું, જેનો જવાબ આપણે આવતા વિડીયોમાં જોઈશું। હવે જોઈએ કે સાહેબ, અમારે એક જેન્ડરમાંથી બીજું જેન્ડર બનાવવું હોય તો કેમ બને? તો પહેલાં જોઈએ કે મસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન અને ફેમિનાઇનમાંથી મસ્ક્યુલાઇન બની શકે। એટલે તમે એમ કહો બ્રાહ્મણી તો બ્રાહ્મણ, આહિરાણી તો આહિર, સુથારણ તો સુથાર, લુહાર તો લુહારણ, એટલે મતલબ મસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન અને ફેમિનાઇનમાંથી મસ્ક્યુલાઇન બને છે। જોઈએ અહીંયા, એટલે કે એમમાંથી એફ અને એફમાંથી એમ, આ બંને બને છે। હવે મસ્ક્યુલાઇન કે ફેમિનાઇન બેમાંથી એક કેમાંથી ન્યુટર એ કોઈ દી ન બની શકે। એટલે કે જે સજીવ છે એનું નિર્જીવ કેવી રીતે બની શકે, અથવા નિર્જીવનું સજીવ કેવી રીતે બની શકે, એનથી ઉલટું
ન્યુટરમાંથી કોઈ દી મસ્ક્યુલાઇન કે ફેમિનાઇન ન બની શકે. હવે જોઈએ કોમન, તો કોમન ક્યારેક કોમન નાઉનમાંથી ક્યારેક કોમન નાઉનમાંથી ફેમિનાઇન અને મસ્ક્યુલાઇન બે છે બની શકે, અને કેટલાક ફેમિનાઇન ને મસ્ક્યુલાઇનને એ કોમન નાઉન હોઈ શકે, પણ બધા માટે હોતું નથી. એટલે આ છે એ બે 100% છે, બાકી કોઈ 100% છે નહીં. અચ્છા, એ કોમન જેન્ડરની વાત કરીએ ત્યારે ચર્ચા કરશું, અત્યારે આની ચર્ચા કરીએ કે સાહેબ તો મસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન અને ફેમિનાઇનમાંથી મસ્ક્યુલાઇન બનાવવાના અંગ્રેજી ભાષામાં કેટલા નિયમો છે. 5 નિયમો તમારે ફોલો કરવાના છે. નિયમ નંબર 1, સૌથી વધુ ઈ ડબલ એસ લગાડીને મસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન બનાવાય છે, એટલે કે એન ઓથર, લેખક, તો માત્ર ઈ ડબલ એસ લગાડી દો, એન ઓથરેસ, લેખિકા. અ હોસ્ટ, જે સંચાલન કરે છે તે, જે યજમાન છે તે, આપણે ગેસ્ટ કહેવાય, પણ જેના ઘેર ગયા હોય એ શું કહેવાય, તો કે હોસ્ટ. અને હોસ્ટેસ, તો ઈ ડબલ એસ લગાડી દો, હોસ્ટેસ એટલે યજમાત્રી. અ લાયન એટલે સિંહ, લાયનસ, સિંહણ. અ મેનેજર, મેનેજર એટલે વ્યવસ્થાપક, મેનેજરેસ એટલે વ્યવસ્થાપક સ્ત્રી. મેયર, તો મેયરેસ. દાખલા તરીકે સુરત શહેરમાં મહાનગરપાલિકા હોય ત્યાં મેયર હોય, તો એને મેયરેસ સ્ત્રી હોય. તો અ પેટ્રન એટલે આશ્રયદાતા, પેટ્રનેસ, આશ્રયદાત્રી. એટલે મતલબ જે રાજા કોઈ કવિને કે પોતાના દરબારમાં રાખે એને બધાને પેટ્રન કહેવાતા હતા. હજી પણ કોઈને હું ભણાવતો હોઉં તો હું એનો આશ્રયદાતા કહેવાઉ, હું કોઈને સાચવતો હોઉં, પાલક, વાલી જેવો શબ્દ છે પેટ્રન, પેટ્રનેસ. પ્રિસ્ટ એટલે પાદરી, તો પ્રિસ્ટેસ એટલે સ્ત્રી પાદરી. તો આ પહેલી રીત, ઈ ડબલ એસ લગાડીને. બીજી રીત, ઈ ડબલ એસ તો આમાંય છે પણ થોડોક ફેરફાર થઈ જાય છે, મૂળ સ્પેલિંગ સાથે થોડીક છેડછાડ થાય છે. એન એક્ટર, તો અહીંયા એક્ટ્રેસ, તમે જુઓ વચ્ચેથી ઓ નીકળી ગયો અને પછી ઈ ડબલ એસ લાગ્યું, અહીંયા છે સીધે સીધું લાગી જતું તો એમ નહીં, થોડાક ફેરફાર સાથે. એન એમ્બેસેડર, તો એમ્બેસેડ્રેસ, પણ અહીંયા ઓ નીકળી ગયો. રાજદૂત, રાજદૂતાણી. કંડક્ટર, તો કંડક્ટ્રેસ, એમાં ઈ ડબલ એસ લાગ્યો પણ આવો નીકળી ગયો. ફાઉન્ડર, તો ફાઉન્ડ્રેસ, અહીંયા જુઓ ફાઉન્ડર, તો અહીંયા ઈ આર છે એ નીકળી, આર ઈ થઈ ગયો અને પછી ડબલ એસ લાગ્યો. ફાઉન્ડર એટલે શોધક, અને ફાઉન્ડ્રેસ એટલે શોધક સ્ત્રી. ગોડ, ભગવાન, ગોડેસ, માતાજી, એટલે અહીંયા ડીના ડબલ ડી થઈ ગયા અને પછી ઈ ડબલ એસ લાગ્યું. અ હન્ટર, શિકારી, હન્ટ્રેસ, તો અહીંયા ઈ છે એ નીકળી ગયો, અહીંયા ડી ડબલ થઈ ગયો. એન ઇન્સ્ટ્રક્ટર, સૂચના આપનાર, અને ઇન્સ્ટ્રક્ટ્રેસ, તો અહીંયા ઓ છે નીકળી ગયો અને પછી ઈ ડબલ એસ લાગ્યો. તો આ કેટલાક ફેરફાર સાથે ઈ ડબલ એસ, આ બીજો નિયમ. એટલે બેમાં ઈ ડબલ એસ તો આવ્યું જ, પણ ફેરફાર વગર, ફેરફાર સાથે. ત્રીજો નિયમ જોઈએ તો નામની પાછળ આઈ એન ઈ, આઈ એન એ, એ અને ટી આર આઈ એક્સ લગાડીને. અ હીરો, તો હિરોઈન, એમાં શું લાગ્યું, આઈ ઇન એ, આઈ એન ઈ. ઝાર, સી ઝેડ એ આર, પણ સી સાયલન્ટ છે. ઝાર, રશિયાના રાજાને ઝાર કહેતા, ઝાર નિકોલસ, કદાચ તમે નામ સાંભળ્યું પણ હોય. તો એની પત્નીને ઝારીના, તો અહીંયા આઈ એન એ લાગ્યું. સુલતાન શબ્દ આપણે બધાએ સાંભળ્યો હોય, અ સુલતાન, તો સુલતાના, ની સુલતાના નામનું એક ગીત પણ હિન્દી ફિલ્મમાં પ્રખ્યાત થયેલું. એન એડમિનિસ્ટ્રેટર એટલે વ્યવસ્થાપક, તો એડમિનિસ્ટ્રેટ્રિક્સ, જે ખૂબ અઘરું કહેવાય એવું, પણ ક્રમમાં યાદ રાખશો, આઈ એન ઈ, એના પરથી આઈ એન એ, એના પરથી ખાલી એન, એના પરથી ટી આર આઈ એક્સ. તો આ ઉદાહરણ 2-4 જ છે, આ ઉદાહરણ એવાળા ઘણા બધા છે, આ ઉદાહરણ એક જ છે, અને આ ઉદાહરણ એક જ છે. તો મતલબ આવા ગૂગલ પર ઉદાહરણ છે, તમે ચોક્કસપણે છે એ જોજો. તો આઈ એન ઈ, આઈ એન એ અને ટી આર આઈ એક્સ, આ ત્રીજો નિયમ. હવે જોઈ ચોથો, આગળ પાછળ થોડોક ફેરફાર કરીને. હી ગોટ, બકરો, શી ગોટ, બકરી, તો મતલબ આગળ પાછળ આગળ ફેરફાર કર્યો. અ લેડ એટલે એક એવો પુરુષ જે મસ્તીખોર છે. અ લેસ, તો એ સ્ત્રી, તો અહીંયા હું ફેરફાર કર્યો, ડી કાઢીને ડબલ એસ છે એ લગાડ્યું. સ્પિનર એટલે કુંવારો પુરુષ, તો અહીંયા સ્પિન્સ્ટર થોડો ઘણો ફેરફાર કર્યો, એન ઈ આર કાઢીને એસ ટી ઈ આર લગાડ્યું. અ બ્રાઇડ ગ્રુમ, વરરાજો, તો અહીંયા ગ્રુમ ગુમ થઈ ગયું અને ખાલી બ્રાઇડ એટલે કે દુલ્હન એવો શબ્દ આવ્યો. વિડો, તો અહીંયા ઉમેરવું પડ્યું, વિડો અર, વિધવા, વિધુર. સેલ્સમેન અને સેલ્સ વુમન, તો અહીંયા પાછળના શબ્દમાં ફેરફાર કર્યો. સેલ્સમેન
વેચાણ કરતા પુરુષ અને વેચાણ કરતા સ્ત્રી, અ લેન્ડ લોર્ડ મકાન માલિક અને લેન્ડ લેડી મકાન માલકણ. તો પાછળ છે ફેરફાર કર્યો. અ વોશર મેન એટલે ધોબી અને વોશર વુમન ધોબણ. તો અહીંયા પણ પાછળ ફેરફાર કર્યો. તો ક્યાંક પાછળ ક્યાંક આગળ એમ ફેરફાર કરીને આ શબ્દો છે એ બને છે. હવે જોઈ સાવ નવો શબ્દ વાપરીને, પરીક્ષકો માટે આ ફેવરિટ છે. અ બોર ભૂંડ, અ સો ભૂંડણી, અ જેન્ડર એટલે કે હંસ અને અ ગૂઝ એટલે કે હંસિણી, અ કોક એટલે મરઘો, અ હેન એટલે મરઘી, અ સન પુત્ર, અ ડોટર પુત્રી, અ સર સાહેબ, અ મેડમ એટલે કે સ્ત્રી શિક્ષિકા, અ સ્ટેગ એટલે કે સાબર, અ હિન્ડ એટલે કે સાબરી અથવા માદા સાબર. તો મિત્રો આ બધા એવા શબ્દો હતા કે જે તમે જેન્ડર ટ્રાન્સફોર્મેશન માટે વાપરો છો. પાંચ નિયમો ફટાફટ યાદ રાખી લઈ, એમાં બે તો સાવ સરખા જ છે. ઈ ડબલ એસ લગાડીને, થોડા ફેરફાર સાથે ઈ ડબલ એસ લગાડીને, આઈ એન ઈ, આઈ એન એ અને ટીઆરઆઈ એક્સ લગાડીને, આગળ પાછળ શબ્દોનો ફેરફાર કરીને અને સાવ નવો શબ્દ મૂકીને. બસ આ પાંચ જ નિયમો છે એ જેન્ડરના અંગ્રેજી ભાષામાં અવેલેબલ છે, પણ એ સાથે કેટલીક નોંધ તમારે જોવી જોઈએ. તો હવે પછી આપણે નોંધ લઈ અને જેન્ડરનું કામ છે એ પૂર્ણ કરીએ અને ત્યારબાદ નાઉનના કેસ તરફ છે આપણે પ્રયાણ કરીશું. પણ એ પહેલાં કેટલીક અગત્યની નોંધ જોઈએ. નમસ્કાર.